અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની ઉપસ્થિતિમાં ચિત્રકાર અનિલ ગજ્જરના ચિત્રોના પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શન આગામી 31 ડિસેમ્બર સુધી બપોરના 12 થી સાંજના 8 વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લું રહેશે. શહેરની રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવેલા આ ચિત્રમાં ચિત્રકાર અનિલ ગજ્જરે તેમના જીવનના 35 વર્ષના અનુભવને ચિત્રો દ્વારા વ્યક્ત કર્યો છે. સમાજમાં બનતી રોજબરોજની ઘટનાઓના માર્મિક અભ્યાસ દ્વારા તેઓએ મહિલાઓ પર થતી અનૈતિક ઘટનાઓ સામે ચિત્ર દ્વારા સમાજને જાગૃત કરવાનો સંદેશો આપ્યો છે. પેઇન્ટિંગ્સ અહીંયા મૂક્યા છે એ હકીકતમાં જોવાલાયક છે, જોઈ સમજવાલાયક છે અને સમજીને વિચારવાલાયક છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા ગહન વિષયને એમણે ખૂબ સાહજિક રીતે એ પોતાની પીછી દ્વારા કંડાર્યા છે. હું એમને આગામી અનેક આવા વિષયો ઉપર એ પોતાની પીછીની કરામત બતાવે અને સમાજને જગાડતા રહે એવી હું એમને શુભકામના આપું છું. મેં જેન્ડર ઇક્વાલિટીનો જે મેસેજ લોકો સુધી પહોંચે આ વિષય ઉપર આમ જનતાને પણ એક ખ્યાલ આવે કે જેન્ડર ઇક્વાલિટી શા માટે જરૂરી છે, એના શું ફાયદાઓ છે અને પૂરા જીવનચક્ર ઉપર એની ક્યાં ક્યાં અને કેવી રીતે અસરો પડે છે, એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે મારી અંદર જે એક કેટલા ટાઈમથી જે પ્રોસેસ હતી એ પ્રોસેસને મેં અહીંયા મારા પેઇન્ટિંગમાં અભિવ્યક્ત કરી છે.